FIV એ ઇતિહાસ પેપર નંબર 1 ના પહેલા યુનિટનો ત્રીજો ક્વેશ્ચન આવે છે. સત્યાગ્રહી અને સમાજ સુધારક તરીકે ગાંધીજી. એમાં પ્રસ્તાવના જોઈએ તો કે અન્યાયની સામે માત્ર સત્યના બળે જ તેમણે અહિંસક રૂપે જે આંદોલનો કર્યા છે તે આંદોલનોને સત્યાગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લેન્ડમાં બેરિસ્ટર થઈ વકીલાત કરવાના ઉદ્દેશ્યથી તેઓ આફ્રિકા ગયા, પરંતુ ત્યાં હિન્દીઓ ઉપર જે અન્યાય થતો હતો, જે દમન થતું હતું, તેનાથી હૈયું ઉકળી જાય તે જોઈ આફ્રિકાની ધરતી ઉપર સત્યાગ્રહ નામના શબ્દનો જન્મ થયો અને ગુજરાતની સત્યાગ્રહની લડતમાં બોરસદ, વારડોલી, દાંડી, ધરાસણાના મુકામે યોજાયેલ સત્યાગ્રહો ખૂબ જ મહત્વના હતા. ત્યાર પછી આવે છે ગાંધીજીના સત્યાગ્રહ તરીકેના એ પોતે જે સમાજ સુધારક જે હતા અને જે આંદોલન કરે છે તેના વિશેની માહિતી, એટલે કે એક સમાજ સુધારક તરીકે. તો કે સમાજ સુધારક તરીકે જોઈએ તો કે ભારત આવ્યા પછી ગાંધીજીએ દેશના જુદા જુદા ભાગોમાં જાહેર કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ગાંધીજી દ્વારા થયેલા સમાજ સુધારા ગાંધીજી દ્વારા થયેલા સમાજ સુધારા એમાં જોઈએ તો કે ભારત આવ્યા પછી ગાંધીજીએ દેશના જુદા જુદા ભાગોમાં જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. તેમણે 1917માં બિહારના ચંપારણની નીલ ચળવળની શરૂઆત કરી હતી. ભારતમાં પ્રથમ મહત્વપૂર્ણ રાજકીય પગલાં લીધા હતા. ગાંધીજીએ પીડાદાયક બ્રિટિશ કાયદામાંથી નીલ ખેડૂતોને મુક્ત કરાવ્યા હતા. ત્યાર પછી 1917માં અમદાવાદમાં કોલેરા ફાટી નીકળ્યા હતા. તેના કારણે તેમણે પોતાને આશ્રમમાં સાબરમતી લઈ જવા પડ્યા હતા, જ્યાં તેણે જે સ્થિતિ હતી તે સ્થિતિનો સામનો કરી અને 1918માં તેમણે ખેડાના ખેડૂત આંદોલનનું નેતૃત્વ પણ કર્યું હતું અને ખેડૂતોને આંદોલનમાં સફળતા પ્રાપ્ત કરાવી હતી. ત્યાર પછી આવે છે અસ્પૃશ્યતા દૂર કરવી. તો કે ગાંધીજીએ 1932માં દલિત નેતા અને વિદ્વાનો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રચાર દ્વારા સરકારે નવા બંધારણ હેઠળ અસ્પૃશ્યતા માટે અલગ ચૂંટણીઓની મંજૂરી આપી. તેના વિરોધમાં ગાંધીજીએ સપ્ટેમ્બર 1932માં 6 દિવસ ભૂખ હડતાલ લીધી હતી, જેના પગલે સરકાર સફળ થઈ અને દલિત બનેલા જે રાજકીય નેતા પાલવંકર બાલુ દ્વારા મધ્યસ્થની સમાન પદ્ધતિ અપનાવવાની ફરજ પાડવામાં આવીને અસ્પૃશ્યતાના લોકો જે હતા તેના જીવનમાં સુધારો લાવવા માટે ગાંધીજી દ્વારા અનેક પ્રયત્નો કરી અને તેનામાં સુધારો લાવવાની શરૂઆત કરી હતી. અભિયાનની આ શરૂઆત એટલે કે અસ્પૃશ્યતા દૂર કરવાની આ જે શરૂઆત હતી તે ગાંધીજીએ કરી હતી અને આ અસ્પૃશ્યતાને હરિજન એવું નામ આપવામાં આવ્યું હતું, જેથી કરીને તે ભગવાનના સંત તેમને માનવામાં આવતા હતા. ત્યાર પછી ગાંધીજીએ 4 મે 1933ના રોજ હરિજન આંદોલનને મદદ કરવા માટે એણે આત્મશુદ્ધિકરણ માટે 21 દિવસનો ઉપવાસ કર્યો હતો અને આ એક નવું અભિયાન શરૂ કરી અને દલિતો દ્વારા પસંદ કરી અને દલિતોના અગ્રણી નેતાને ડૉક્ટર આંબેડકર તરીકે તેના અગ્રણી નેતાને પસંદ કરવામાં આવ્યા અને ગાંધીજીના હરિજન એવા શબ્દના ઉપયોગથી સ્પષ્ટ નિંદા કરવામાં આવી. છતાં તેમણે ઉપવાસ અને આંદોલન શરૂ રાખ્યા અને દલિતોને સામાજિક રીતે અપરિપક્વ હતા તેને પરિપક્વ બનાવી અને તેને સફળ કરી અને તેના સમાજમાં તેનું સ્થાન આપવા માટે અસ્પૃશ્યતા દૂર કરવા માટે ગાંધીજીએ અનેક પ્રયત્નો કરેલા હતા. ત્યાર પછી આવે છે ખાદી અને ગ્રામ ઉદ્યોગ. તો કે ખાદીના વિજ્ઞાનને ઉત્પાદન અને વપરાશની વિકેન્દ્રીકરણની આવશ્યકતા હતી. ખાદીનું ઉત્પાદન જ્યાં થાય ત્યાં તેટલું શક્ય બનવું જોઈએ. દરેક નામમાં સ્પિનરો દ્વારા અથવા તો વ્યવહારિક રીતે કપાસ ઉપાડ્યા વિના આત્મનિર્ભર ખાદી કદી સફળ નહીં થાય એવું લોકોએ માની લીધું હતું, પરંતુ કપાસની ખેતીનું વિકેન્દ્રીકરણ કરી કપાસની ખેતીને ફરી વખત પ્રોત્સાહન આપી અને લોકોને આત્મનિર્ભર બનવા માટે ખાદીનું ઉત્પાદન કરવા માટે ગામને ફરી વખત પોતાના પર આત્મનિર્ભર કરવા માટે ખાદી અને ગ્રામ ઉદ્યોગને એક મહત્વની દિશા આપે છે અને લોકોને ફરી વખત ઉત્સાહિત કરે છે. પછી નિરક્ષરતા દૂર કરવી.
तो कि गांधीजीए अनेक समाज में अने जुदा जुदा देशों में निरक्षरता दूर करवा माटे अनेक प्रयत्नों कर्या हता। तेमणे थोड़ो घणो समाजना लोकोने अभ्यास लेवा माटे कह्युं हतुं। गांधीजीए देश विदेश में अने समाज में निरक्षरतानो अर्थनो लोको सुधी ख्याल जे हतो, जे एनो मेन अर्थ हतो ते लोको सुधी पहोंचाड्यो छे, अने समाजमां लोकोने अभ्यास तरफ वधु ध्यान दोरवा माटे ते लोकोने जागृत करे छे। अने गांधीजीनो मुख्य हेतु निरक्षरताने दूर करवानो हतो, एटले लोकोने शिक्षण નાના ગામડા સુધી મોટા વ્યક્તિ સુધી પ્રૌઢ શિક્ષણની શરૂઆત કરી નિરક્ષરતા દૂર કરવા માટેના તેમણે પ્રયત્ન કરેલા હતા। ત્યાર પછી આવે છે બાળ લગ્ન નાબૂદ। તો કે ગાંધીજીએ અનેક સમાજ સુધારકોએ અને ગાંધીજી સાથે બીજા અન્ય નેતાઓએ મળીને બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકવા માટેના પ્રયત્ન કર્યા હતા। ગાંધીજીએ કહ્યું હતું કે બાળ લગ્ન કરવા એક ગુનો છે અથવા તો એક અહિંસા છે। ગાંધીજીએ સમાજમાં બાળ લગ્ન ન કરવા માટે અને બાળ લગ્ન કરવાથી શું ગુનો બને છે તેના વિશેનો લોકોને ખ્યાલ આપે છે। અને ગાંધીજીના પ્રયત્નથી ધીમે ધીમે સમાજમાં બાળ લગ્ન સાવ નાબૂદ થયેલો જોવા મળે છે। ગાંધીજીએ બાળ લગ્ન કરવા બદલે અભ્યાસ કરવો વધારે મહત્ત્વનો છે તેવું લોકોને જણાવે છે, અને તે તેમનો અધિકાર છે, શિક્ષણ આપવો એ એમનો અધિકાર છે એવું કહેવામાં આવે છે। એક વ્યક્તિને શિક્ષણ આપો છો અને જો એક છોકરીને શિક્ષણ આપો છો તો તે તમે આખા કુટુંબને શિક્ષણ આપ્યું છે એવું લોકોમાં તે વિચાર વ્યક્ત કરી અને લોકોને જાગૃત કરે છે કે તમે એક દીકરીને એક સ્ત્રીને શિક્ષણ આપો છો તો એક કુટુંબને શિક્ષણ આપેલું છે, એક કુટુંબમાં તમે જાગૃતતા લાવેલી છે એવું લોકોમાં જાગૃતતા લાવે છે। આમ ગાંધીજીએ બાળ લગ્ન ધીમે ધીમે નાબૂદ કરી અને સ્ત્રી શિક્ષણને વધારે મહત્ત્વ આપે છે અને સ્ત્રીઓને સ્વતંત્રતા આપવા માટેના પ્રયત્ન કરે છે। જેવ છે મહિલા અધિકારના હિમાયતી। ગાંધીજી છે તે મહિલા અધિકારના હિમાયતી હતા। તેમણે મહિલાઓ માટેના અનેક પ્રયત્નો કરેલા હતા અને આ પ્રયત્નો કરી સ્ત્રીઓને બાળ લગ્નમાંથી છૂટી, સતી પ્રથામાંથી છૂટી અને તેમને એક શિક્ષણ મેળવી અને એક સમાજને તે તારવે છે એવું અનુમાન લગાવી સ્ત્રીઓને શિક્ષણ આપવા, સ્ત્રીઓને જાગૃત કરવા માટેનો તે પ્રયત્ન કરે છે અને મહિલાઓને તેના અધિકાર આપી મહિલાઓને પોતાનો અધિકાર ભોગવવાનો, સ્વતંત્રતા ભોગવવાનો, પોતાનો જીવન જીવવાનો અધિકાર છે તેવું લોકોને જાગૃતિ આપે છે। સ્ત્રીઓને શિક્ષણ આપવું જોઈએ, સ્ત્રીઓને દરેક જગ્યાએ બહાર જવા દેવી જોઈએ, આંદોલનમાં જોડાવવી જોઈએ અને પોતાના ઘણા આંદોલનમાં સ્ત્રીઓ પણ જોડાયેલી હતી। આમ ગાંધીજીએ મહિલા અધિકારના હિમાયતી હતા અને મહિલાઓને અનેક સ્વતંત્રતા, શિક્ષણ અને પોતાનો અધિકાર આપવા માટે તેમણે પ્રયત્ન કરેલા હતા। ત્યાર પછી આવે છે ગાંધીજીએ કરેલા સર્વોદય આંદોલનો। ગાંધીજીએ અનેક આંદોલનો કરેલા હતા। ગાંધીજીએ કરેલા આંદોલનમાં જોઈએ તો કે ચંપારણ સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, અસહકારનું આંદોલન। આમ ગાંધીજીએ આ આંદોલન દ્વારા 22 જુલાઈ 1919 ગાંધીજીએ મોહમ્મદ અલી અને બીજા અનેક નેતાઓ દ્વારા અનેક આંદોલનો કર્યા હતા અને આ જે સર્વોદય આંદોલન છે એ અલગ અલગ આંદોલન છે તેના દ્વારા ગાંધીજીએ લોકોમાં જાગૃતિ લાવી હતી। આમ સત્યાગ્રહી અને એક સમાજ સુધારક ગાંધીજી હતા તેવું કહેવામાં આવે છે। આ સત્યાગ્રહીમાં આપણે જોઈએ તો કે ગાંધીજીએ સર્વોદય આંદોલન છે તેમણે મહત્ત્વનું કરેલું હતું। તેમાં ગાંધીજીએ તેમના આદર્શો, મુખ્ય પ્રોજેક્ટ ભારતીય સ્વતંત્રતાની સિદ્ધિ અને આ સ્વતંત્રતાની સિદ્ધિ મેળવી ભારત આગળ કેટલું વધે તેના વિશેની તેમણે માહિતી આપી હતી અને તેમના અનુયાયીઓ પણ તેમની જે કલ્પના કરેલી હતી તે સમાજ સુધી પહોંચાડવા માટે, તેમને પ્રોત્સાહન આપવા માટે, લોકોને જાગૃત કરવા માટે ગાંધીજીનો સાથ આપતા હતા અને સર્વોદય ચળવળ તરીકે આ જાણીતી બની હતી। તેમાં આ આંદોલનમાં જોઈએ તો કે ફિલોસોફીનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે। લોકોને સંપૂર્ણ લોકશાહી અને સમૃદ્ધ, પોતાનું સમૃદ્ધ અને પોતે આત્મનિર્ભર બને તેના વિશેની તેમાં માહિતી છે તે આપવામાં આવેલી હતી। આમ ગાંધીજીએ સર્વોદય આંદોલન દ્વારા લોકોને જાગૃતિ અને ઉત્સાહ અને પ્રોત્સાહન આપી અને તેમને સર્વોદય આંદોલન માટે જાગૃત કર્યા હતા અને અનેક લોકોમાંથી જે નિરક્ષરતા, મહિલાઓને જે હિમાયતી એટલે કે મહિલાઓને જે મુક્તિ આપી, મહિલાઓને જે શિક્ષણ આપવું, મહિલાઓને જે સમાજ નીચે દાબી દીધી હતી દલિત વર્ગની મુક્તિ માટેના એમણે કાર્ય કર્યા હતા। આમ ગાંધીજીએ એક સત્યાગ્રહી અને એક સમાજ સુધારક તરીકે ખૂબ જ મહત્ત્વના કાર્ય કરેલા છે।
पछी जोईए तो के उपसहार। आम गांधीजीए समाज में सत्याग्रह ने समाज सुधारक लावी घणा फेरफार कर्या छे। आवा फेरफार करीने गांधीजीने एक राष्ट्रपिता तरीके ओळखवामां आवे छे। गांधीजीए खेड़ा चंपारण बारडोली जेवा सत्याग्रह करी देशमांथी अंग्रेजोने दूर करी एक स्वतंत्र देशनी स्थापना करी हती अने गांधीजीए सत्याग्रहनी साथे समाज सुधारणा पण करी हती। तेओए पहेला बाळ लग्न तेमज स्त्रीओने समाजमां एक स्थान आपवुं, स्त्रीओने शिक्षण आपवुं अने एक सत्याग्रही अने एक समाज सुधारक तरीके पोते साबित थई अने गांधीजीने एक राष्ट्रपिता तरीकेनो उपनाम प्राप्त थाय छे।